નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું નિખિલ સોલંકી કોમર્સ ફેકલ્ટી એફઆર ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો હું ડિજિટલ ગુજરાત સ્કોલરશીપની જે અપડેટ આવી છે તેના માટે બનાવવા જઈ રહ્યો છું કે જે પણ વિદ્યાર્થીઓ એસસી એસટી અને ઓબીસી કેટેગરીમાં આવે છે અને જે વિદ્યાર્થીઓનું સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું રહી ગયું છે તેવા વિદ્યાર્થીઓ માટે જણાવી દઉં કે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ બે બે હજાર ત્રેવીસ છે એટલે વિદ્યાર્થી મિત્રો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર તેવીસ સુધીમાં તમારે ઓનલાઈન વેબસાઇટ પર ફોર્મ ભરવાનું છે અને વેબસાઇટ પર ફોર્મ ભર્યા પછી કોલેજ પર જમા કરવાની તારીખ પણ આવી ચૂકી છે જે તારીખ પણ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર તેવીસ સુધીમાં કોલેજની ઓફિસમાં તમારે સબમિટ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો હું આ વિડીયોના મારફતે તમને કહેવા માગીશ કે તમે કોઈ છેલ્લી તારીખની રાહ ના દેખતા કે અઠ્યાવીસ તારીખે તમે ફોર્મ ભરશો અને અઠ્યાવીસ તારીખે કોલેજમાં સબમિટ કરાવશો તેવું ના કરતા કારણ કે તમને જણાવી દઉં કે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તમારે તમે જે તે બિલ્ડિંગ પર તમારું એડમિશન છે તે બિલ્ડિંગ પર જઈને તમારે સિગ્નેચર સ્ટેમ્પ કરાવવાના રહેશે એ કોલેજ પર તમારે તમારું જે બિલ્ડિંગ પર એડમિશન છે મેન બિલ્ડિંગવાળાએ કરાવવાની જરૂર નથી પાદ્રવાળાએ કરાવવાની જરૂર નથી પાદરાવાળાએ પાદરા બિલ્ડિંગ પર સબમિટ કરવા જવાનું છે મેનવાળાએ મેન બિલ્ડિંગ પર જવાનું છે એટલે તે લોકોએ સિગ્નેચર સ્ટેમ્પ જરૂર જરૂરત નથી પરંતુ યુનિટ અને ગર્લ્સ બિલ્ડિંગના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ માટે હું જણાવી દઉં કે તમે એસસીએસ ટુ ઓબીસી કેટેગરીમાં આવતા હોય ડિજિટલ ગુજરાત સ્કોલરશીપનું તમે ફોર્મ ભર્યું હોય તો સૌ પ્રથમ તમારે તમારી બિલ્ડિંગ પર એ ફોર્મ સબમિટ કરવાનું રહેશે એક દિવસ માટે એ લોકો ફોર્મ તેમની પાસે રાખશે અને બીજા દિવસે તમને સિગ્નેચર સ્ટેમ્પ કરીને આપશે પછી તે ફોર્મ લઈને તમારે મેન બિલ્ડિંગ પર સબમિટ કરવાનું રહેશે જે લોકો યુનિટ અને ગર્લ્સ બિલ્ડિંગમાં છે તેવા વિદ્યાર્થીઓએ તો વિદ્યાર્થી મિત્રો એમાં તમારે એક દિવસનો સમય લાગશે સિગ્નેચર સ્ટેમ્પ કરવામાં તેના પછી તમારે મેઇન બિલ્ડિંગ પર સબમિટ કરવાનું છે મેન બિલ્ડિંગવાળાએ ડાયરેક્ટ મેન બિલ્ડિંગમાં સબમિટ કરાવી દેવાનું છે અને પાદરા બિલ્ડિંગના સ્ટુડન્ટે પાદરા બિલ્ડિંગ પર જઈને સબમિટ કરવાનું છે અને અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધીમાં અને જેનો સબમિટ કરવાનો ટાઈમિંગ છે સાડા અગિયારથી એકત્રીસ સુધીમાં તો સાડા અગિયારથી એકત્રીસ સુધીમાં અઠ્યાવીસ ફેબ્રુઆરી પહેલાં તમારે કોલેજમાં સબમિટ કરવાનું રહેશે તેના પછી તમે ફોર્મ સબમિટ નથી નહીં કરાવી શકો અને જો કોઈ વિદ્યાર્થી રહી જશે તો પછી તે સ્કોલરશિપથી વંચિત રહી જશે આવું ના થાય તેના જ માટે આ વિડીયો બનાવેલો છે કે જલ્દીથી જલ્દી તમે ઓનલાઈન ફોર્મ ભરી દો અને કોલેજ પર જઈને સબમિટ આવો જેની છેલ્લી તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર તેવીસ છે કંઈ પણ વધારે ઇન્ફોર્મેશન જોઈએ તો તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજ એમએસયુએફઆર નિખિલ સોલંકી સાથે જોડાઈ રહેજો તેના પર તમને બધી અપડેટ મળતી રહેશે થેન્ક યુ સો મચ